नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 12 संस्कृत विषय की अंदर काव्य 9 किम वैद्येन प्रयोजनम आ काव्यना 5मा श्लोक, 6ठा श्लोक अने 7मा श्लोक नो अभ्यास करीशू। अपनी टेक्स्टबुक नी अंदर पेज नंबर 19 अने 20 पर आ श्लोक छे ते आपवामां आवेला छे। अगाउना विडियो लेक्चर नी अंदर आपणे 1-4 श्लोकनो अभ्यास करी चूक्या छीए। श्लोक नंबर 5 जोईए तो स्मृतिमान युक्ति हेतुज्ञो जितात्मा प्रतिपत्तिमान भिषग औषध संयोगे चिकित्साम कर्तुम अर्हति। विद्यार्थी मित्रों, अपने सौ प्रथम एक एक शब्दनो अर्थ समझिए। स्मृतिमान अर्थात याद शक्ति वाड़ो, स्मरण शक्ति वाड़ो। युक्ति हेतुज्ञो आ शब्दनो अर्थ थाय छे युक्ति एटले के उपाय अने हेतु एटले के कारण ने जाणनारो। एटले उपाय अने कारण ने जाणनारो। जितात्मा अर्थात पोताना आत्मा ऊपर विजय प्राप्त करनार, जेने जितात्मा कहेवाय। प्रतिपत्तिमान आ शब्दनो अर्थ थाय छे सारी परीक्षा करी जाणनारो। भिषक, भिषक एटले वैद्य। औषध संयोगे, औषध संयोगे शब्दनो अर्थ थाय छे औषधिओना संयोग के मिश्रणथी। चिकित्सा एटले सारवार। कर्तुम अर्हति एटले करनार होवो जोईए। आ 5मा श्लोकनी अंदर वैद्य केवो होवो जोईए एनी वात करवामां आवेली छे। तो कहे छे के वैद्य स्मरण शक्तिवाड़ो एटले के याद शक्तिवाड़ो, उपाय अने तेना कारण ने जाणनारो, जितात्मा होवो जोईए, सारी रीते परीक्षा करी जाणनार होवो जोईए, अने औषधिओना मिश्रणथी चिकित्सा करवाने लायक होवो जोईए। आप सौ जाणता જશો કે આપણે જ્યારે ડોક્ટર પાસે જઈએ એટલે આપણી પરીક્ષા કરે કે શું થાય છે, એટલે આપણે આપણી જે તકલીફ હોય એ જણાવીએ છીએ, એટલે આપણી પરીક્ષા કરે। પછી સ્મરણ શક્તિવાળો એટલે આપણને ખ્યાલ છે કે વૈદ કે ડોક્ટર હોય એને યાદ રહેવું જોઈએ કે કયા રોગ માટે કઈ ઔષધિ અથવા તો દવા છે, નહીતર તો એવું થાય કે રોગ જુદા હોય ને દવા જુદી અપાઈ જાય તો નુકસાન કરે, એટલે એ સ્મરણ શક્તિવાળો હોવો જોઈએ। પોતાની જાત ઉપર વિજય મેળવનારો હોવો જોઈએ, એટલે કે મોટા મોટા જ્યારે ઓપરેશનો હોય ત્યારે એ જરા પણ ડર રાખ્યા વગર એ સર્જરી કરી શકે એવો હોવો જોઈએ। ત્યાર પછી જુદી જુદી ઔષધિઓનું મિશ્રણ કરનારો હોવો જોઈએ। આપણે સૌ જાણીએ છીએ કે ડૉક્ટર અલગ અલગ પ્રકારની આપણને દવા આપે છે, તો આ બધી જ કઈ દવા કોની સાથે આપી શકાય એનો એને ખ્યાલ હોવો જોઈએ। એટલે સમગ્ર શ્લોકનો અનુવાદ જોઈએ તો વૈદ્ય અથવા તો ડૉક્ટર સ્મરણ શક્તિવાળો, ત્યાર પછી રોગ ના ઉપાય અને કારણને જાણનારો, જીતાત્મા સારી રીતે પરીક્ષા કરી જાણનારો, ઔષધિઓના મિશ્રણથી સારવાર કરવાને લાયક હોય છે। વૈદ્ય કેવો હોય તો કે સ્મરણ શક્તિવાળો, રોગોના ઉપાય અને કારણને જાણનાર, જીતાત્મા સારી પરીક્ષા કરી જાણનાર, ઔષધોના મિશ્રણથી ચિકિત્સા કરવાને લાયક હોવો જોઈએ।
छठो श्लोक जोईए विद्यार्थी मित्रों। व्यायाम स्निग्ध गात्रस्य पदभ्याम उदरती तस्य च व्याधयो न उपसर्पन्ति वैनतेय उरगाहा। एक एक शब्दनो अर्थ समझिए। व्यायाम स्निग्ध गात्रस्य एटले व्यायाम करीने थाकेला अंगोवाड़ो, कसरत करीने थाकेला अंगोवाड़ा पासे, पदभ्याम अर्थात बन्ने पगोथी, उदवर्ती तस्य एटले आगळ वधनारने, बन्ने पगो वडे आगळ वधनारने એટલે કે જે સતત ચાલતો હોય, વોકિંગ કરતો હોય, જે કસરત કરતા હોય, વ્યાધયો, વ્યાધયો એટલે રોગો અથવા તો બીમારીઓ, ન ઉપસર્પંતી અર્થાર્થ પાસે જતા નથી, વૈનતેય એટલે ગરુડની, ઉરગાહા એટલે સાપ, સાપ જેમ ગરુડની પાસે જતા નથી તેમ જેનું શરીર વ્યાયામ કરી અને થાકી ગયું હોય અને જેના પગો હંમેશા આગળ તરફ ગતિ કરતા હોય એટલે રોગો પણ એની પાસે જતા નથી। આપણને ખ્યાલ છે કે ગરુડ છે તે સાપને ખાઈ જાય એટલે જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી તેમ વ્યાયામથી થાકેલા અંગોવાળા અને બે પગ વડે જે લોકો આગળ ગતિ કરે છે એની પાસે રોગો પણ જઈ શકતા નથી। એટલે સર્પોની સાથે રોગોની સરખામણી કરેલી છે અને ગરુડની સાથે જે વ્યક્તિ હંમેશા વ્યાયામ કરે છે, હંમેશા વોકિંગ કરે છે એની સરખામણી કરેલી છે। એટલે જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી તેમ વ્યાયામ કરીને, કસરત કરીને થાકેલા અંગોવાળા અને બે પગ વડે આગળ ગતિ કરનાર માણસની પાસે રોગો જતા નથી। એટલે જે લોકો હંમેશા વ્યાયામ કરે, કસરત કરે, સતત ચાલવાની ક્રિયા કરે એ વ્યક્તિ ક્યારેય બીમાર થતો નથી। એટલે તો ડૉક્ટર હંમેશા આપણને એમ કે થોડુંક વોકિંગ કરવાનું રાખવું, મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક, આપણે સવાર સાંજ થોડું થોડું હંમેશા ચાલવું જોઈએ। એટલે જે વ્યક્તિ આવી કસરત કરતી હોય એ ક્યારેય બીમાર પડતી નથી। એટલે જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી તેમ વ્યાયામથી થાકેલા અંગોવાળા અને બે પગો વડે આગળ ગતિ કરનારા પુરુષની પાસે રોગો પણ જતા નથી। શ્લોક નંબર 7 જોઈએ। વયો બલ શરીરાણી દેશ કાલાશનાશાની ચ સમીક્ષા કુર્યાત વ્યાયામ અન્યથા રોગમ આપનુયાત। એક એક શબ્દનો અર્થ સમજીએ। વયો, વય એટલે ઉંમર, બળ એટલે બળ અથવા શક્તિ, શરીરાણી એટલે શરીરને, તથા દેશ એટલે દેશ, કાલ એટલે સમય, અને આહારને સમીક્ષા કુર્યાત બરાબર તપાસીને વ્યાયામ કુર્યાત એટલે વ્યાયામ કરવો જોઈએ, અન્યથા નહીતર રોગમ આપનુયાત એટલે રોગ ઉત્પન્ન થાય છે। પોતાની ઉંમર, બળ અને શરીર તથા દેશ, કાળ અને આહારને બરાબર તપાસીને વ્યાયામ કરવો જોઈએ, અન્યથા રોગ ઉત્પન્ન થાય છે।
એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વ્યાયામ કરીએ, કસરત કરીએ, ત્યારે સૌ પ્રથમ આપણી ઉંમર જોવાની, પછી આપણામાં કેટલી શક્તિ છે, બળ છે, એને ધ્યાનમાં રાખવાનું, અને દેશ એટલે કઈ જગ્યાએ છીએ, કયો સમય છે, અને આપણે જમ્યા છીએ કે નહીં, એટલે કે આહાર, આ બધાને ધ્યાનમાં રાખીને પછી જ વ્યાયામ કસરત કરવી જોઈએ. જો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં ન રાખીએ અને સમજ્યા વિચાર્યા વગર વ્યાયામ કરવા માંડીએ તો રોગ થાય, શરીરને નુકસાન થાય છે. એટલે પોતાની ઉંમર, શક્તિ અને શરીરને તથા દેશ, કાળ અને આહારને બરાબર તપાસીને વ્યાયામ કરવો જોઈએ, અન્યથા રોગ ઉત્પન્ન થાય છે. જો આપણે આવું ન કરીએ તો શા માટે બીમાર પડીએ છીએ? તો કે આપણે આપણા ઉંમર કે શક્તિ કે શરીરનું ધ્યાન ન રાખતા હોઈએ અને સમજ્યા વિચાર્યા વગર કસરત કરતા હોય તો એનાથી ક્યારેક બીમાર પણ પડી જવાય છે. એટલે આમ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર મેં તમને શ્લોક નંબર 5, 6 અને 7નો અભ્યાસ કરાવેલો છે. તમે તમારી નોટબુકની અંદર એના ભાષાંતર અને સ્વાધ્યાયના પ્રશ્ન છે તે ચોક્કસ લખી લેજો. પરીક્ષામાં તમને 4 માર્ક્સની અંદર શ્લોકનો અનુવાદ છે તે પૂછાય છે. આશા રાખું છું તમને એનો અનુવાદ છે તે સમજાયો હશે. થેન્ક યુ.